नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। आज आपणे संस्कृत में धोरण 9 शु अभ्यास करशुं एनी वात पछी करीए, पण पहेला एक सामान्य वात आपणे करीए। घणी वखत विद्यार्थी मित्रों, आपणे न्यूज़पेपर में वाँच्युं होय, कोई न्यूज चेनल में एक स्टोरी छे ए जोई होय, घणी वखत आपणे जोयुं होय के छापामां आपणे वाँचेलुं होय के कोई आर्थिक रीते सामान्य जीवन जीवता अने गुजरान चलावा माटे रेकड़ी काम करनार व्यक्ति ने कोई पैसानुं पाकिट मळ्युं तो ए व्यक्तिए એ પાકેટ મૂળ માલિક સુધી પહોંચે। આવી ઘટના આપણે ઘણી વખત છાપામાં વાંચતા હો, આના સિવાયની પણ બીજી ઘટનાઓ આવી ઘણી બધી બનતી હોય। તો આ ઘટના ન્યૂઝપેપરમાં આપવાનો અર્થ એક જ છે કે શું કે આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિમાં જીવે છે અને પૈસાની જરૂર નથી, છે પૈસાની જરૂર હોવા છતાં પણ એને જે પૈસાનું જે પાકેટ મળેલું છે એ મૂળ માલિક સુધી પહોંચાડ્યું એની પ્રમાણિકતા છે। વિદ્યાર્થી મિત્રો, આવા અસંખ્ય ઉદાહરણો આપણે જોઈ શકીએ કે જે પોતાની પ્રમાણિકતા કોઈ પણ પ્રકારની સ્થિતિમાં છોડે નહીં એને શ્રેષ્ઠ માણસ કહેવાય। તો આવા સરસ મજાની પાઠ નંબર 10 દ્વારિકસ્ય સેવા નિષ્ઠા, દ્વારિકસ્ય સેવા નિષ્ઠા એનું ગુજરાતી જેવું થાય દ્વારપાળની પ્રમાણિકતા। દ્વારિકસ્ય એટલે દ્વારપાળની અને સેવા નિષ્ઠા એટલે પ્રમાણિકતા, દ્વારપાળની પ્રમાણિકતા અથવા દ્વારપાળની સેવા નિષ્ઠા। હવે આ જે પાઠ અહીં આપણને આપેલો છે એ શિવરાજ વિજય નામની જે પંડિત અંબિકાદત્ત વ્યાસ ની જે કૃતિ જે છે એમાં શિવાજી મહારાજે કરેલા અનેક પરાક્રમી કાર્યનો ઉલ્લેખ કરેલો છે। કેમ કે શિવાજી મહારાજ જે છે એ તો સ્વાભાવિક છે કે પરાક્રમી અને નીડર હતા, સાથે સાથે એની સાથે જોડાયેલા જે બધા વ્યક્તિઓ છે એ પણ દરેક વ્યક્તિ પોતાનું પ્રમાણિકતાથી કાર્ય કરતા હતા। કેમ કે ત્યારે જ વ્યક્તિની જીત થાય કે એની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ છે એ પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરે। તો આપણે જેમ આપણે મેચમાં જોઈએ તો સારું ટીમ વર્ક હોય એ ટીમ વિજેતા થાય, કેમ કે એક વ્યક્તિ એમ કે અમારી દા નથી એવી નોન ફિલ્ડિંગ નહીં કરું તો એ ટીમ વર્ક સારું ન કહેવાય। તો સારું ટીમ વર્ક હોય અને દરેક વ્યક્તિ પોતાના પ્રમાણિકતાપૂર્વકના પ્રયત્ન કરે તો અવશ્ય એ જે ટીમ છે એ વિજય પ્રાપ્ત કરે। તો એવી જ રીતે શિવાજી મહારાજે જે આને પોતાના પરાક્રમ કરેલા હતા એમાં એનો નાનામાં નાનો સૈનિક પણ કે કોઈ પણ નાનું કાર્ય કરતો હોય તો પણ એ પણ પ્રમાણિકતાપૂર્વકનું કાર્ય કરે, ઈશ્વરનો ડર રાખીને કાર્ય કરે ત્યારે જે છે એ માણસ મહાન બની શકે। આમાં એવા જ પ્રકારની વાતચીત આપણે આ પાઠમાં કરેલી છે કે દ્વારપાળની સેવા નિષ્ઠા અથવા દ્વારપાળની પ્રમાણિકતા। હવે દ્વારપાળનું કામ શું હોય આપણે બધા જાણીએ છીએ। દ્વારપાળ, દ્વાર એટલે દરવાજો, દરવાજે બેસવાનું અને જે વ્યક્તિઓ આવે એની પૂછતાછ કરી અને પછી રાજા પાસે જવા દે। રાજા જે છે એ વ્યવસ્થા કરે, વ્યવસ્થા કર્યા પછી કેવી રીતે વ્યવસ્થા ચાલે છે એનું ધ્યાન રાખવું એ રાજાની ફરજ છે। પછી ભલે એના માટે માણસો નિયુક્ત કરે પણ ધ્યાન રાખવું એ રાજાની ફરજ કહેવાય। તો એવી જ રીતે રાજાએ વિચાર્યું કે મેં આ દરેકને અલગ અલગ કામકાજ તો સોંપેલું છે પણ એ કામકાજ વ્યવસ્થિત કરે છે કે નહીં એની આપણે તપાસ કરી। તો તપાસ કરવા માટે રાજા છે કોઈ પોતાના માનીતા વ્યક્તિને એનો પહેરવેશ બદલાવી નહીં, કેમ કે નહીં તો પહેરવેશ ન બદલાવે તો ઓળખી જાય, એ સ્વરૂપ બદલાવાનું કહે છે અને કહે છે કે તમે કે રાજ્યમાં કેવા લોકો કઈ કઈ રીતે કામ કરે છે એની સે તપાસ કરી લો।
એટલે એ જે સંન્યાસી સ્વરૂપે છે એ દ્વારપાળ પાસે આવે છે. દ્વારપાળ પાસે આવ્યા પછી દ્વારપાળને પ્રશ્ન પૂછે છે કે મારે રાજાને મળવા માટે જવું છે તો મને જવા દો. તો દ્વારપાળે એને જવાબ આપ્યો કે અત્યારે તમે રાજાને મળી ન શકો, માત્ર દિવસના સમયે જ રાજાને તમે મળી શકો, રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ મળી શકે નહીં. તો સામે પ્રશ્ન પૂછો સન્યાસી કે રાત્રે શું રાજાને કોઈ મળતું જ નથી? તો દ્વારપાળ કહે કે રાજાને મળી શકે, પણ રાજાને જે વ્યક્તિનું કામ હોય એવા વ્યક્તિઓ મળી શકે, અને રાજાએ જેને બોલાવેલા હોય એ અને રાજાના પરિચિત વ્યક્તિ જ રાજાને મળી શકે, બાકી રાત્રે અન્ય કોઈ વ્યક્તિ મળી શકે નહીં. આ બંને વચ્ચે થોડી ઘણી દલીલ છે ચાલુ રહી. દલીલ બંને વચ્ચે ચાલુ રહી એટલે સન્યાસીએ વિચાર્યું કે આ દ્વારપાળ છે લગભગ રાજાને મને મળવા જવા દેશે નહીં, તો આના માટેનો મારે કંઈક કે ઉપાય વિચારવો જોશે. ઘણી બધી બંને વચ્ચે વાતચીત થઈ તેમ છતાં પણ જે દ્વારપાળ છે એ માનતો નથી, એકનો બે ન થયું કે રાજાને તમે મળવા જઈ શકશો નહીં. પછી સન્યાસીએ વિચાર્યું, સન્યાસીએ દ્વારપાળની ગીત તમે નજીક આવો છો મારી, તો દ્વારપાળ જેવો સન્યાસીની નજીક જાય છે સન્યાસીએ તરત કીધું કે તમે એક સામાન્ય નોકરી કરો છો અને માન તમારું ગુજરાત ચાલતું હશે, પણ તમને કે હું કોઈ એવો રસ્તો બતાવો કે જેથી તમારી સ્થિતિ પણ સારી થાય અને મારું પણ કામ પતી જાય. તો સ્વાભાવિક જ છે કે આ વાત સાંભળી સન્યાસી દ્વારપાળ કે બોલો છે, દ્વારપાળને એવી ખબર નથી કે આ લાંચ રૂશ્વતની વાત કરે છે. તો સન્યાસીએ કીધું કે જો તમે રાજાને મળવા જવા દેશો તો હું તમને એવા પ્રકારનું રાસાયણિક તત્વ આપીશ કે જેનાથી તાંબુ જે છે એ સોનામાં પરિવર્તિત થઈ જાય, અને એ બધી જ વસ્તુ અમે સન્યાસી જાણી, કેમ કે અમે તો જંગલમાં ગુફામાં ફરનારા છીએ, એટલે એવું રાસાયણિક તત્વ મારી પાસે છે. આ વાત સાંભળીને તરત જ દ્વારપાળ જે છે એને પકડી લે છે અને કહે છે કે તું ખરેખર આ રાજ્યની જાસૂસી કરવા માટે આવ્યો છો, એટલે હવે તને પકડી અને રાજા પાસે રાજ દરબારમાં લઈ જવામાં આવશે. આવી મને લાલચ આપીશ છે તો નક્કી કરો કે ગુપ્તચર હોવો જોઈએ, નહીં તો તું આવી લાલચ મને આ નહીં. પછી જે દ્વારપાળ જે છે એને સન્યાસીને પકડી લીધો, સન્યાસીને પકડી લીધા પછી જે છે એ રાજ દરબારમાં લઈ જવા માટે આગળ વધે છે. રાજ દરબારમાં લઈ જવા માટે આગળ વધે છે તો આગળ જઈને જુએ છે આ તો બહુ પરિચિત વ્યક્તિ છે. પછી બંને વચ્ચે વાતચીત થાય છે અને જે સન્યાસી સ્વરૂપે આવેલો વ્યક્તિ હતો એ વ્યક્તિ કહે છે કે તારી બધી જ પ્રમાણિકતા હું રાજા પાસે જઈને વાત કરીશ અને રાજા તને યોગ્યાના માટે પુરસ્કાર આપશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું કહેવાનો માત્ર અર્થ એક જ છે કે જો દ્વારપાળે વિજયું હોય તો એ પૈસા લઈ શકે, પણ એની પ્રમાણિકતા હતી નહીં. તો આ પાઠનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ જ છે, કદાચ કોઈ જોવે કે ન જોવે, પરંતુ આપણે આપણું કાર્ય પ્રમાણિકતા પૂર્વક કરીએ તો અવશ્ય ઈશ્વર એક દિવસ આપણને એનું પરિણામ છે અથવા એનું ફળ જે છે આપે. તો આ પાઠમાંથી એ જ આપણે શીખવાનું છે. ભાષાંતર કદાચ વારંવાર મેં કીધું છે, ભાષાંતર કદાચ તમને નહીં આવડે તો ચાલશે, પણ વિદ્યાર્થી મિત્રો આમાં રહેલા જે ગુણ છે ને એ આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. ઘણી વખત આપણે જોતા હોય મમ્મી પપ્પા બેઠા હોય ત્યારે આપણે વાંચીએ, જ્યારે મમ્મી પપ્પા આપણને કહી દે કે વાંચીએ હું બહાર રહું છું હમણાં થોડીક વારમાં આવું, તો તરત આપણે મોબાઈલ લઈ લઈશું, એ આપણી પ્રમાણિકતા છે. આ એક સામાન્ય વાતચીત કરું છું. જો આપણે આપણા મમ્મી પપ્પાને છેતરી દેતા હોય તો મને ક્યાંક એવું લાગે છે કે પ્રમાણિકતા છે દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો અવશ્ય આ પાઠનો અર્થ એ જ છે કે એક વિદ્યાર્થી તરીકે, એક દેશના ભારતના ભાવિ નાગરિક તરીકે મારી અને તમારી દરેકની ફરજ બને કે પ્રમાણિકતાનો ગુણ આજના વિદ્યાર્થીઓમાં આજના વ્યક્તિઓમાં આવે, અને તો જ જે છે એ દરેક વ્યક્તિ પ્રમાણિકતાથી કાર્ય કરે તો જ અવશ્ય એનું પરિણામ
મળે બાકી આપણે આપણા પ્રામાણિકતાથી કામ ન કરી અને શોર્ટકટ રસ્તો અપનાવીએ તો એમાં જીવનમાં સુખની પ્રાપ્તિ થાય નહીં તો આ દ્વારપાળનું ઉદાહરણ દ્વારા આપણે એ શીખવા માંગે છે કે આપણે પણ કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં સંકળાયેલા હોય ત્યાં આપણે આપણું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી કરીએ તો અવશ્ય એક દિવસ આપણને પણ એનું પરિણામ સારું મળશે એ હેતુથી આપણે આ પાઠ આપેલો છે કે દ્વારપાળની સેવા નિષ્ઠા અથવા દ્વારપાળની પ્રામાણિકતા અને સ્વાભાવિક છે દરેક કાર્ય જો પ્રામાણિકતાથી કરે તો અવશ્ય છે એક દિવસ દરેક માણસોની જીત થાય પણ મારે તમને છેતરવા છે તમારે બીજાને છેતરવા છે બીજાને આપણને છેતરવા છે જો એકા બીજા પ્રામાણિકતાથી કામ ન કરીએ તો સ્વાભાવિક છે કે આપણે એમ કે આપણે એવું કામ ન કરતા ઈ આપણું કામ ન કરે તો ઈ ચક્ર ધીમે ધીમે છે ચાલે નહીં જેમ તૂટી જાય તો એ હેતુથી આપણે પાઠ આપેલો છે કે આપણે પણ પ્રામાણિક બની પ્રામાણિકતાનું પાલન કરી અને પ્રામાણિકતાના ગુણો છે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ હવે આના શબ્દાર્થની આપણે વાત કરીએ તો ક્યાં ક્યાં શબ્દાર્થ તમારે બાકી નોટમાં લખવાના છે તો બાકી નોટમાં ટીપણ ટીપણમાં નામ પુલિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ વિશેષણ પછી અવ્યય પણ નથી લખવાનું સમાસ પણ નથી લખવાનું ક્રિયાપદ નહીં અને શબ્દ લખવાનું કેટલું છે તો કે ટીપણમાં પુલિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ વિશેષણ અને શબ્દ ફરીથી સાંભળી લ્યો ટીપણમાં પુલિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ વિશેષણ પછી શબ્દ લખવાનું કેટલું નથી તો કે અવ્યય સમાસ ક્રિયાપદ અને સંધિ આટલું લખવાનું નથી પાઠની આપણે શરૂઆત કરીએ તો પહેલા વ્યવસ્થિત શબ્દાર્થ બાકી નોટમાં લખી લેજો પછી એનું અનુવાદ જે છે એ પણ તમારે બાકી નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાયના પ્રશ્નો જે આપણે કહીએ એ પણ બાકી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેવાના છે દોવાની કસ્ય સેવા નિષ્ઠા એટલે દ્વારપાળની પ્રામાણિકતા અથવા દ્વારપાળની સેવા નિષ્ઠા તમને આ સંક્ષિપ્ત પરિચય એટલે પાત્ર પરિચય તરીકે પૂછાઈ શકે કે દ્વારપાળની સેવા નિષ્ઠા તો આપણે જે સમજાવ્યું એના આધારે તમારે ગુજરાતીમાં દ્વારપાળની પ્રામાણિકતા વિશે લખી શકો કે આ દ્વારપાળની પ્રામાણિકતા જે છે એ પાઠ દ્વારિકસ્ય સેવા નિષ્ઠા એમાં એક પાત્ર આપેલું છે દ્વારપાળ એમાંથી લીધેલ છે એમાં પંડિત અંબિકાદત્ત વ્યાસ શિવરાજ વિજય નામની જે કૃતિ જે છે એમાંથી આ પાત્ર પરિચય લેવામાં આવેલ છે દ્વારપાળને કોઈ પણ પ્રકારની લાલચ આપવામાં આવે છે તેમ છતાં પણ એ લાલચમાં આવ્યા વગર પોતાનું કાર્ય સારી રીતે અને પ્રમાણિકતાપૂર્વક કરે છે આ રીતે તમે જેમ પાઠમાં સમજ્યા હોય એ રીતે પાત્ર પરિચય એટલે સંક્ષિપ્ત ટિપ્પણીમાં લખી શકો એ આપણે જ્યારે આગળ જ્યારે પેપર સ્ટાઇલમાં આવશે ત્યારે વ્યવસ્થિત કહેશું પણ આ રીતે ટૂંકમાં પાઠ સમજેલા હોય તો આપણને લખવામાં તકલીફ પડે નહીં એકદા દ્વારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસીમ અપશ્યત એકવાર દ્વારપાળ ભવ્ય આકારવાળા સંન્યાસીને જુએ છે એકવાર દ્વારપાળ ભવ્ય આકારવાળા અથવા ભવ્ય મૂર્તિવાળા સંન્યાસીને જુએ છે તતઃ તતઃ એટલે પછી પછી તયોઃ એવમ તેમની વચ્ચે પછી તેમની વચ્ચે એવમ વાર્તાલાપઃ અભવત એવમ એટલે એમ વાર્તાલાપઃ એટલે વાતચીત અને અભવત એટલે થઈ પછી તે બંનેની વચ્ચે આમ વાતચીત થઈ એકવાર દ્વારપાળ ભવ્ય આકારવાળા સંન્યાસીને જુએ છે પછી તે બંને વચ્ચે આમ વાતચીત થઈ સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપિ તિરસ્કરોષિ કથમ એટલે કેમ અસ્માન એટલે અમારા સંન્યાસીનઃ એટલે સંન્યાસીઓનો અપિ એટલે પણ અને તિરસ્કરોષિ એટલે તિરસ્કાર કરો છો સંન્યાસી બોલે છે કેમ
અમારા સન્યાસીઓનો પણ તિરસ્કાર કરો છો કેમ અમારા સન્યાસીઓનો પણ તિરસ્કાર કરો છો તો દોવારી દોવારી કહો એટલે દ્વારપાળ બોલે છે ભગવાન પ્રણમામી ભગવાન એટલે મહારાજ અને પ્રણમામી એટલે પ્રણામ કરું છું મહારાજ પ્રણામ કરું છું પરંતુ સ્વકિયમ પરિચયમ અદત્વા પરંતુ પોતાનો પરિચય અદત્વા એટલે ન આપના દત્વા એટલે આપના અદત્વા એટલે ન આપના પરંતુ પોતાનો પરિચય ન આપના કશ્ચિત ન પ્રવેશતુ અહર્તિ કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાનો પરિચય ન આપના કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી ફરીથી જો આગળ એકવાર દ્વારપાળ ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયે છે પછી તે બંને વચ્ચે આમ વાતચીત થઈ સંન્યાસી કેમ અમારા સંન્યાસીનો પણ તિરસ્કાર કરો છો દ્વારપાળ મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાનો પરિચય ન આપનાર કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી તો સંન્યાસી બોલે છે સત્યમ સાચે જ શાંતઃ અયમ તે અપરાધ અયમ એટલે આ તે એટલે તારો અપરાધ એટલે અપરાધ અને શાંતઃ એટલે માફ કરો આ તારો અપરાધ માફ કરો સંન્યાસી કહે છે સાચે જ આ તારો અપરાધ માફ કરો કિંતુ પરંતુ અદ્ય પ્રભુતિ આજથી લઈને પરંતુ આજથી લઈને ત્વમ તું સંન્યાસી ન એટલે સંન્યાસીઓને પરંતુ આજથી લઈને તું સંન્યાસીઓને પંડિતા પંડિતોને બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓને સ્ત્રીઓ સ્ત્રીઓને બાલા બાળકોને ચ ન અવરોધું શકનોસી ન અવરોધું શકનોસી એટલે અટકાવી શકીશ નહીં સંન્યાસી બોલે છે સાચે જ આ તારો અપરાધ માફ કર્યો પણ આજથી લઈને તું સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને બાળકોને અટકાવી શકીશ નહીં તો દ્વારિક બોલે છે દ્વારિક એટલે દ્વારપાળ સંન્યાસીન બહુ ઉત્તમ બહુ એટલે વધારે ઉત્તમ એટલે બોલ્યા અને સંન્યાસીન એટલે સંન્યાસી સંન્યાસી વધારે બોલ્યા દ્વારપાળ બોલે છે સંન્યાસી વધારે બોલ્યા વિરમ વિરમ એટલે થોભો અથવા થોભો વયમ દ્વારિકા બ્રહ્મણઃ અપિ આજ્ઞામ ન પ્રતીક્ષા મહિ વયમ એટલે અમે દ્વારિકા એટલે દ્વારપાળ અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી ન પ્રતીક્ષા મહિ એટલે રાહ જોતા નથી અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી ફરીથી બે પાત્ર જો સંન્યાસી સાચે જ આ તારો અપરાધ માફ કર્યો પરંતુ આજથી લઈને તું સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને બાળકોને રોકી શકીશ નહીં સંન્યાસી સની દ્વારપાળ બોલે છે સંન્યાસી વધારે બોલ્યો થોભો અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી સંન્યાસી બોલે છે સાધુ સાધુ એટલે સારું સારું માર્ગમ આદેશય માર્ગમ એટલે રસ્તો આદેશય એટલે દેખાડો તો બતાવો સંન્યાસી કહે છે સારું તો આ સાધુનો અર્થ શું થાય સાધુ એટલે સાધુ નહીં પણ સાધુ એટલે સારું સંન્યાસી કહે છે સારું માર્ગમ આદેશય માર્ગમ એટલે રસ્તો આદેશય એટલે બતાવો રસ્તો બતાવો
महाराज निकटे गंतुम इच्छामि, महाराज नी नजीक गंतुम जवा इच्छामि, इच्छुचु महाराज नी नजीक जवा इच्छुचु। सन्यासी बोले छे सर रस्तो बताओ, महाराज नी नजीक जवा इच्छुचु। तो द्वार पर के न सकी सकियो नथी। प्रभाते महाराजस्य संध्या उपासना काले प्रवेशम कर्तुम अहर्षि। प्रभाते એટલે સવારે महाराजस्य संध्या उपासना काले એટલે મહારાજના સંધ્યા ઉપાસના સમય પ્રવેશમ કરતું મહર્ષિ પ્રવેશ કરી શકો છો। એનો કહેવાનો અર્થ એ સવારથી સાંજ સુધી તમે પ્રવેશ કરી શકો છો। સવારથી મહારાજના સંધ્યા ઉપાસનાના સમય સુધી પ્રવેશ કરી શકો છો, નતુ રાત્રો રાત્રે નહીં। તો સન્યાસીજી કેમ કોઈ રાત્રો ન પ્રવેશ શકી? શું કોઈ પણ રાત્રે પ્રવેશતા નથી? સન્યાસી પ્રશ્ન પૂછ્યો, શું કોઈ પણ રાત્રે પ્રવેશતા નથી? તો દ્વારે દ્વાર પર બોલે છે આહુતાન, આહુતાન નો અર્થ થાય બોલાવે, પરિચિતાન પરિચિત બોલાવેલા અને પરિચિતને પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે શું થાય છોડી, બોલાવેલા અને પરિચિતને છોડીને ન કોપી કોઈ પણ નહીં, બોલાવેલા અને પરિચિતને છોડીને કોઈ પણ નહીં। વિશેષતુ, વિશેષતુનો અર્થ થાય ખાસ, તો ભવાદુષા આપના જેવા, ખાસ તો આપના જેવા, એ ખલુ, એ એટલે જે ખલુ એટલે ખરેખર, ખાસ તો આપના જેવા જે ખરેખર, તુંબી ધારકાહા તુંબડીને ધારણ કરનારા, દ્વારા દ્વારમ ભ્રમંતી દરવાજે દરવાજે ફરે છે। એટલે દ્વારપાળ કે ખાસ તો તારા જેવા નહીં, એટલે સન્યાસી નહીં, કે એક દરવાજેથી બીજા દરવાજે ભટકતા હોય એવા લોકો તો ન આવી શકે। ફરીથી જોવો લીધી, બોલાવેલા અને પરિચિતને છોડીને કોઈ પણ નહીં, ખાસ તો આપના જેવા જે ખરેખર, તુંબડીને ધારણ કરનાર, દરવાજે દરવાજે ફરે છે। તો સન્યાસી બોલે છે સ્વગતમ, સ્વગતમ એટલે શું થાય? કોણ બોલશે? હાલો વિચારો કોણ બોલશે સ્વગતમ? સ્વાગત નહીં, ખોટું, આપણે નહીં બને સ્વાગત, સ્વાગત થાય સ્વગત, સ્વ એટલે પોતાના, સ્વગતમ એટલે મનમાં, સ્વગતમ એટલે મનમાં, સર્વથા સુયોગ્ય અયમ દોવારિક, અયમ એટલે આ, દોવારિક એટલે દ્વારપાળ, સર્વથા એટલે બધી રીતે, સુયોગ્ય યોગ્ય છે આ દ્વારપાળ, બધી રીતે યોગ્ય છે આ દ્વારપાળ, બધી રીતે યોગ્ય છે મનમાં, આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે। પુનઃ યમ પરીક્ષિતું પ્રયતિષ્યે, પુનઃ એટલે ફરીથી, યમ એટલે આની, પરીક્ષિતું પ્રયતિષ્યે પરીક્ષા કરીશ, ફરીથી આની હું પરીક્ષા કરીશ, ફરીથી આની હું પરીક્ષા કરીશ। પ્રકાશમ, સ્વગતમ એટલે મનમાં, પ્રકાશમ એટલે મોટેથી, દ્વારી દ્વારપાલ અત્ર આગળ છે, અત્ર એટલે અહીં આગળ છે એટલે આવ, અહીં આવ। કિમપિ કથયતું ઈચ્છામિ, કંઈ પણ કહેવા ઈચ્છું છું, કંઈ પણ કહેવા ઈચ્છું છું। સન્યાસી મનમાં, આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે, ફરીથી હું આની પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ, મોટેથી દ્વારપાળ અહીં આવ, કંઈ પણ કહેવા ઈચ્છું છું, ફરીથી જો બધા પાત્ર। સન્યાસી
सर रस्तो बताओ, महाराज नी नजीक जवा इच्छु द्वारा शक्य नहीं। सवारे महाराज नी संध्या सवार थी महाराज नी संध्या उपासनाना समय सुधी प्रवेश करी सको छो, रात्रे नहीं। सन्यास सु कोई पण रात्रे प्रवेश करता नथी। द्वारा बोलावेला अने परिचित ने छोड़ी कोई पण नहीं, खास तो अपना जेवा जे खरेखर तुमड़ी ने धारण करना दरवाजे दरवाजे फरे छे। सन्यास मन में आ द्वार पर बधी रीते योग्य छे, आ द्वार पर बधी रीते योग्य छे, फरीथी आनी परीक्षा करवा प्रयत्न करीश, फरीथी आनी परीक्षा करवा प्रयत्न करीश। प्रकाशम मोटे थी द्वारपाल अहीं आव, कहीं पण कहेवाई छु छु। द्वारपाल अहीं आव, कहीं पण कहेवाई छु। ફરીથી એક વખત આખા પાઠનો વાસંતર જુઓ। એકવાર દ્વારપાળ ભવ્ય આકારવાળા સંન્યાસીને જુએ છે, પછી તે બંને વચ્ચે આમ વાતચીત થઈ। સંન્યાસી કેમ અમારા સંન્યાસીઓનો પણ તિરસ્કાર કરો છો? દ્વારપાળ મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય ન આપનાર કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી। સન્યાસ સાચે જ આ તારો અપરાધ માફ કર, પરંતુ આજથી લઈને તું સન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને બાળકોને અટકાવી શકીશ નહીં। દ્વારપાલ સન્યાસી બહુ બોલ્યા અથવા વધારે બોલ્યા, થોભો અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી। સન્યાસ સર રસ્તો બતાવ, મહારાજની નજીક જવા ઈચ્છું છું, દ્વારા શક્ય નથી। સવારથી મહારાજના સંધ્યા ઉપાસનાના સમય સુધી પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં। સન્યાસ સુ કોઈ પણ રાત્રે પ્રવેશ કરતા નથી? દ્વાર બોલાવેલા અને પરિચિતને છોડીને કોઈ પણ નહીં, ખાસ તો આપના જેવા જે ખરેખર તુંબડીને ધારણ કરનાર દરવાજે દરવાજે ફરે છે। સન્યાસ મનમાં આ દ્વાર પર બધી રીતે યોગ્ય છે, ફરીથી હું આની પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ। મોટે દ્વારપાળ અહીં આવ, કંઈ પણ કહેવા ઈચ્છું છું। આટલું આપણે રાખીએ, પછીનું જે છે એ આગળના પીરિયડમાં જોશું। નમસ્કાર।